બધી 2.2 ગણી નાખો આપ હવે એનાથી આગળ બહુપદી માં જોઈ તો સ્વાધ્યાય 2.3 માટે તો 9મા માં આપણે બહુપદી ચેપ્ટર ભણ્યા હતા એમાં ભાગ પ્રવિધિ આવતી ઈ ભાગ પ્રવિધિ થી આયા સ્વાધ્યાય 2.3 ગણવાનું છે પણ થોડું અલગ રીતે હવે ભાગ પ્રવિધિ શું હતી પાછી એકવાર આપણે જોઈ લઈએ જે 9મા માં આવતી છે બહુપદી માટે ભાગ પ્રવિધિ એટલે બહુ ભાગ પ્રવિધિ એટલે શું તો કે બહુપદી નો બીજી બહુપદી વડે ભાગાકાર કરો અને ભાગફળ અને શેષ ગોઠવી હવે એના માટેની એક ભાગ પ્રવિધિ છે કે ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ એને આપણે સાંકેતિક સ્વરૂપમાં કેવું હોય તો કે ભાજ્ય એટલે શું તો કે p ઓફ x એટલે કે જેને આપણે ભાંગતા હોય ઈ બરાબર ભાજક એટલે કે g ઓફ x જેના વડે ભાંગતા હોય ઈ ગુણ્યા ભાગફળ એટલે q ઓફ x એટલે ઉપર જે ભાગફળ આવે છે ઈ અને પ્લસ શેષ એટલે કે r ઓફ x નીચે જે શેષ વધે છે ઈ ટૂંકમાં આખે આપવાનું સ્વરૂપ કેવું થાય તો કે p ઓફ x કે જેને આપણે ભાંગીએ છીએ કોના વડે ભાગી તો કે ભાજક વડે એને કે શું g ઓફ x p ઓફ x ને g ઓફ x વડે ભાગો તો ઉપર ભાગફળ વધે છે q ઓફ x ને નીચે શેષ વધે છે r ઓફ x આવી રીતે આપણે ભાગાકાર કરવાના છે તો ઈ જ આપણો સ્વાધ્યાય 2.3 નો પહેલો દાખલો છે કે નીચે આપેલ તમામ બહુપદી ને p ઓફ x તમામ બહુપદી p ઓફ x ને g ઓફ x વડે ભાગો અને ભાગફળ અને શેષ મેળવો તો જેમ 9મા માં કરતા એમ જ આ દાખલા કરવાના છે કોને ભાગવાનું p ઓફ x ને કોના વડે તો કે g ઓફ x વડે તો આપણને નીચે રકમમાં p ઓફ x અને એની સામે g ઓફ x આપેલું છે તો ચાલો આપણે પહેલો દાખલો કરીએ તો દાખલા નંબર પહેલો એમાં p ઓફ x શું છે તો કે જેને આપણે ભાગવાનું છે એ p ઓફ x કહેવાય p ઓફ x શું છે તો કે x ઘન માઇનસ 3x વર્ગ પ્લસ 5x માઇનસ 3 આ આપણા પ્રમાણિત સ્વરૂપ પ્રમાણે જ છે જો જોઈએ પેલા 3 ઘાત વાળું પછી 2 ઘાત વાળું પછી 1 ઘાત વાળું પછી અચળ પદ ઓકે હા તો ડાયરેક્ટ લખવાનું જો ન હોય એટલે કે પદ આડા અવળા હોય તો પેલા સરખા કરવાના પ્રમાણિત સ્વરૂપ મુજબ અને કોઈ પદ ઘટતું હોય તો પેલા ઉમેરવાનું પછી ભાગાકાર ચાલુ કરવાનો રહેશે અહીંયા તો આપણે લાઇનમાં છે બરાબર તો ડાયરેક્ટ લખી નાખો p ઓફ x થાય છે x ઘન માઇનસ 3x નો વર્ગ પ્લસ 5x માઇનસ 3 આને ભાગવાનું છે કોના વડે તો કે x વર્ગ માઇનસ 2 વડે હવે આમાં એક પદ ઘટે છે ઘટે છે ક્યુ પદ ઘટે છે x વર્ગ વર્ગ વાળું છે પછી એક ઘાત વાળું નથી ડાયરેક્ટ અચળ પદ તો એક ઘાત વાળું આપણે ઉમેરવું પડશે ભાગાકાર સરળ અને સીધી રીતે થાય એટલા માટે તો x વર્ગ પ્લસ q પદ ઘટે છે જે પદ ઘટતું હોય પ્લસ કરીને ઉમેરવાનું x વર્ગ પછી એક ઘાત વાળું ઘટે છે પછી ઉમેરતા હોય એનો સહગુણક રાખવાનો 0 એટલે 0x એનો મતલબ થાય 0 ગુણ્યા x એટલે પદ છે નહીં આ તો આપણે ઉમેરી અને છેલ્લે અચળ પદ છે માઇનસ હવે ભાગાકાર કરવાનો ચાલુ કરશું પદ ઘટતું હોય તો ઉમેરવાનું પછી ભાગાકાર કરવાના પદ આડા અવળું હોય તો સરખા કરવાના લાઈનમાં પછી ભાગાકાર ચાલુ કરવાનો હાલો હવે ભાગાકાર આપણે કરવાનો છે એક બહુપદીનો બીજી બહુપદી વડે ભાગાકાર તો શું કરવાનું તો કે બે નું પ્રથમ પદ જોવાનું અહીંયા આપણે કોના વડે ભાગ કરવાનો અહીંયા આપણે એવા કોઈ પદ વડે ભાગ કરવાનો થશે કે જેથી આનો ગુણાકાર એના સાથે થાય તો આટલો આવવો જોઈએ x ઘન જેટલો હવે કોના વડે ભાગ કરવો એ ગોતવું હોય તો તેની સિમ્પલ સરળ રીત છે અંદરનું પહેલું પદ ભાંગ્યા બહારનું પહેલું પદ x વર્ગ તો બે બે કાચ ગઈ થઈટી કેટલી એક એક કાચ ઉપર એક કાચ થઈટી x વેદો તો અહીંયા આપણે x વડે ભાગ કરશું તો x વર્ગ ગુણ્યા x થઈ ગયું x નો ઘન પહેલું પહેલું પદ સરખું થવું જોઈએ પછી જે થાય
હવે પછી બાકીના બે પદને x વડે ગુણીને અહીં લખી નાખો તો 0 ગુણ્યા આનો સહગુણક છે 1 એટલે 0 થશે 2 પ્લસ ગુણ્યા પ્લસ એટલે પ્લસ 0 ગુણ્યા 1 એટલે 0 સહગુણક સહગુણકનો ગુણાકાર હવે ચલ ચલનો ગુણાકાર x ગુણ્યા x એટલે x નો વર્ગ હવે તો કે માઈનસ ગુણ્યા આ છે પ્લસ એટલે આવશે માઈનસ માઈનસ પ્લસ માઈનસ 2 ગુણ્યા x એટલે 2x થઈ ગયા બધાયનો અહીંયા ગુણાકાર કરવાનો નહીં કોઈ બધું આપણે અહીંયા લખી લઈએ હવે ભાગાકારમાં તો શું કરી બે પદની બાદબાકી હોય એટલે નીચેનાની નિશાની બદલાવી નાખો આ પદ માઈનસ પ્લસ છે તો માઈનસ આ પ્લસ છે તો માઈનસ આ માઈનસ છે તો પ્લસ હવે આ બદલાવેલી નિશાની છે એ ધ્યાનમાં લેવાની ઉપર હતી ઈ નહીં તો અહીંયા x ઘન પ્લસ આ x ઘન માઈનસ તો બી જાય બે પ્લસ માઈનસ કેન્સલ માઈનસ 3x નો વર્ગ માઈનસ 0x નો વર્ગ તો માઈનસ 3 અને માઈનસ 0 કેટલા થાય નિશાની સરખી તો સરવાળો 3 ને 0 3 જ થાય એટલે માઈનસ 3x નો વર્ગ હવે અહીંયા કરો પ્લસ 5x પ્લસ 2x ટૂંકમાં 5x અને 2x કેટલા થશે તો કે 7x ઉપરથી ઉતાર્યું નવું પદ ક્યુ આવશે માઈનસ 3 તો હવે પાછું નવે સરતી અહીંયા કોના વડે આને ગુણશો ભાગાકારશો કે જેથી પહેલું પદ આવું આવે તો એ ગોતું હોય તો પાછા અહીંયા આવી લાવો બા અંદરનું પહેલું પદ એટલે કે માઈનસ અંદરનું પહેલું પદ માઈનસ 3x નો વર્ગ ભાંગ્યા 12 નું પહેલું પદ એટલે x નો વર્ગ આ શું કામ આપણે કરી જી કાય કોના વડે ભાગાકાર લો એ ગોતવા માટે સીધી અંદર નું પહેલું પદ ભાંગ્યા 12 નું પહેલું પદ x વર્ગ x વર્ગ ગયા ભઈ તો શું માઈનસ 3 અહીં આપણે માઈનસ 3 વડે ભાગ કરશું તો અવકલો ગુણાકાર કરી નાખો આખા પદ નું માઈનસ 3 વડે જી આવી અહીં લખી નાખો તો x વર્ગ ગુણ્યા માઈનસ 3 પેલા નિશાની નંબર હતી પ્લસ માઈનસ માઈનસ x વર્ગ ગુણ્યા 3 એટલે 3x નો વર્ગ હવે તો કે બીજા પદ પ્લસ માઈનસ માઈનસ 0x ગુણ્યા 3 શું છે 0x ગુણ્યા 3 એટલે 0 ગુણ્યા 3 એટલે 0 અને x તો x એમનો બેસે વાંધો ચલ છે નહીં એટલે હવે માઇનસ ગુણ્યા માઇનસ એટલે પ્લસ અને 2 તેરી 6 ઘણી પાછી નિશાની બદલાઈ નાખો માઇનસ છે તો પ્લસ માઇનસ છે તો પ્લસ પ્લસ છે તો માઇનસ હવે નીચેની નિશાનીને માન્ય રાખી સાદો રૂપ આપી દો માઇનસ 3x નો વર્ગ પ્લસ 3x નો વર્ગ ઉડી જાય વિરુદ્ધ નિશાની વાળા એટલે પ્લસ 7x પ્લસ 0 એટલે 7 પ્લસ 0 એટલે 7 જ આવશે x ના x એમ માઇનસ 3 માઇનસ 6 નિશાની સરખી માઇનસ 3 માઇનસ 6 એટલે થાય શું સરવાળો અને જે સરખી નિશાની હોય એ જવાબ ન લાગે એટલે માઇનસ 9 હવે તે કે પદ છે ને ઉતારવા માટે આ વિધિ કહેવાય શેષ આપણે શું ગોતવાનું હતું ભાગફળ અને શેષ મેળવો તો ભાગફળ શું આવ્યું ભાગફળ ને આપણે શું કહીએ છીએ u ઓફ x ભાગફળ q ઓફ x બરાબર આવ્યું x માઇનસ 3 અને શેષ r ઓફ x બરાબર શું આવી 7x માઇનસ 9 આવી રીતે આપણે દાખલા ગણવાના છે એટલે હવે પણ શું બીજો દાખલો બીજા દાખલામાં છે રકમ p ઓફ x બરાબર x ની 4 ઘાત માઇનસ 3x નો વર્ગ પ્લસ 4x પ્લસ 5 આમાં જો પ્રમાણિત સ્વરૂપમાં છે નહીં તો પહેલા એને પ્રમાણિત સ્વરૂપમાં ફેરવો પ્રમાણિત સ્વરૂપમાં ફેરવવા માટે શું કે તો p ઓફ x આપણને એ બધું આવો શું ઘટે તો કે ઘન વાળું પદ 3 ઘાત વાળું પદ ઘટે તો 3 ઘાત વાળું પદ આપણે ઉમેર્યું 0x નો ઘન ઉમેર્યો બાકી બધા પાછા એમના હવે g ઓફ x તો g ઓફ x આવ્યું છે x વર્ગ પ્લસ 1 માઇનસ x આવી રીતે આ પ્રમાણિત સ્વરૂપમાં છે તો
કે ના એમાં કે પદ ઘટતું નથી પણ પદ આડા આવડે છે વર્ગ દ્વારા પછી એકાદ વર્ગ આવવું જોઈએ આમાં ડાયરેક્ટ અચળ પદ છે અચળ પદ છેલે હોય તો એ પ્રમાણિત સ્વરૂપમાં એટલે કે સીધા લાઈનમાં ગોઠવવાના હવે ભાગાકાર કરવો જોઈએ તો p ઓફ x એટલે x ની 4 ઘાત + 0x નો ઘન - 3x નો વર્ગ + 4x + 5 ભાગ્યા g of x એટલે x વર્ગ માઈનસ x પ્લસ 1 આ કોના વડે ભાંગવું હોય ગોતું હોય તો કે અંદરનું પહેલું પદ ભાંગ્યા 12 નું પહેલું પદ અંદરનું પહેલું પદ છે x ની 4 ઘાત ભાંગ્યા 12 નું પહેલું પદ છે x નો વર્ગ 2 ઘાત ગઈ ઉપર વધી કેટલી 2 4 માંથી 2 ઘાત ઉડી ગઈ તો 2 વધે તો x નો વર્ગ મળ્યો તો x વર્ગ વડે અહીંયા ભાગ હકાયો આ બધા એનો લાઈન માની અને ગુણાકાર કરીને અહીં લખો x વર્ગ ગુણ્યા x વર્ગ એટલે x ની 4 ઘાત માઈનસ ગુણ્યા પ્લસ એટલે માઈનસ x ગુણ્યા x વર્ગ એટલે x નો ઘન પ્લસ ગુણ્યા પ્લસ એટલે પ્લસ 1 ગુણ્યા x વર્ગ એટલે 1 x નો વર્ગ એટલે ખાલી x નો વર્ગ બધા એને ગુણીને લખને ગા નિશાની બદલાય લખો પ્લસ છે તો માઈનસ માઈનસ છે તો પ્લસ માઈનસ છે પ્લસ છે તો માઈનસ હવે x નો 4 x ની 4 ઘાત પ્લસ આ x ની 4 ઘાત માઈનસ આ બે ઉડી ગયા હવે સાદરૂપ આપો અહીંયા 0 પ્લસ 0 પ્લસ કાઈ ન હોય તો x વર્ગ તો 0 ને 1 કેટલા થાય 1 x નો ઘન એમ નો માઈનસ 3 માઈનસ 1 તો માઈનસ 4 x નો વર્ગ ઉપર થી ઉતારો 9 ઉપર પ્લસ 4x હવે પાછું છે માં કોના વડે ભાગાકાર શું તો કે અંદરનું પહેલું પદ એટલે 1x નો ઘન ભાંગ્યા 12 નું પહેલું પદ એટલે x નો વર્ગ 2 2 ઘાત થઈ વધી ખાલી 1 ઘાત 1x એટલે ખાલી x કહેવાય પ્લસ x વડે ભાગ થશે આ બધા એને પાછું વાની આરે ગુણીને આ લખો x વર્ગ ગુણ્યા x એટલે x નો ઘન રાની આને ગુણવાનો રાની આરે ખાલી માઈનસ ગુણ્યા પ્લસ એટલે માઈનસ x ગુણ્યા x એટલે x નો વર્ગ પ્લસ ગુણ્યા પ્લસ એટલે પ્લસ 1 ગુણ્યા x એટલે x નિશાની બદલાવો પ્લસ છે તો માઈનસ માઈનસ છે તો પ્લસ પ્લસ છે તો માઈનસ હવે જો 1x નો ઘન પ્લસ i 1x નો ઘન માઈનસ પ્લસ માઈનસ ઉડી ગયા માઈનસ 4 પ્લસ કાઈ નો હોય સહગુણક તો 1 તો માઈનસ 4 અને 1 પ્લસ 1 નિશાની જુદી જુદી આ માઈનસ આ પ્લસ 1 તો બાદબાકી થાય તો 4 માંથી 1 જાય તો 3 અને મોટો હોય એની નિશાની 4 મોટા છે માઈનસ છે તો માઈનસ 3 x નો વર્ગ એમ 4 માઈનસ 1 હવે નીચેની માની ગણવાની હોય ને એટલે માઈનસ સહગુણક 1 તો 4 માંથી 1 જાય તો 3 x 9 પદ ઉતારો પ્લસ 5 હવે પાછું કોના વડે ભાગાકાર શું તો અંદરનું પહેલું પદ એટલે માઈનસ 3 x નો વર્ગ ભાંગ્યા 12 નું પહેલું પદ x નો વર્ગ x વર્ગ x વર્ગ ક્યાં વધ્યું શું માઈનસ 3 અહીં માઈનસ 3 વડે ભાગાય છે બધા એને પાછવાની વડે ગુણીને લખો આ પ્લસ આ ગુણ્યા માઈનસ તો માઈનસ x વર્ગ ગુણ્યા 3 એટલે 3x નો વર્ગ માઈનસ ગુણ્યા માઈનસ એટલે પ્લસ x ગુણ્યા 3 એટલે 3x પ્લસ ગુણ્યા માઈનસ એટલે માઈનસ 1 ગુણ્યા 3 એટલે 3 બધા એને ગુણી નાખ્યા પછી નિશાની બદલાવો માઇનસ છે તો પ્લસ પ્લસ છે માઇનસ માઇનસ છે તો પ્લસ આ માઇનસ 3x નો વર્ગ આ પ્લસ 3x નો વર્ગ ઉડી ગયા પ્લસ 3 માઇનસ 3x પ્લસ 3x માઇનસ 3x ઉડી ગયા પ્લસ 5 પ્લસ 3 એટલે 5 ને 3 8 ઉડી ગયા હવે ઉપર કંઈ પદ તો છે નહીં અને ભાગાકાર થઈ ગયો પૂરો અહીંયા ભાગફળ p ઓફ x શું આવ્યું સોરી ભાગફળ q ઓફ x શું આવ્યું x વર્ગ પ્લસ x માઇનસ 3 અને શેષ ગોતવાની હતી તો શેષ r ઓફ x કેટલી આવી 8 આ દાખલો થઈ ગયો ચાલો હવે દાખલા નંબર 3
બીજા દાખલામાં જો જોઈએ p ઓફ x શું છે x ની 4 ઘાત પછી ડાયરેક્ટ માઈનસ 5x પ્લસ 6 આવવાને નહીં એટલે સરખું કરો p ઓફ x બરાબર છે x ની 4 ઘાત માઈનસ 5x પ્લસ 6 આમને આવે પ્રમાણિત સ્વરૂપમાં ફેરવો 3 ઘાત વાળું ઘટે છે 2 ઘાત વાળું ઘટે છે છે શું એક ઘાત વાળું ડાયરેક્ટ ઈ નો આવે p ઓફ x આવું હોવું જોઈએ x ની 4 ઘાત પછી 3 વાળું ઘટે છે તો પ્લસ 0 x ની 3 પ્લસ 2 વાળું ઘટે છે તો 0 x નો વર્ગ માઈનસ 5x પ્લસ 6 એમ થઈ ગયું પ્રમાણિત સ્વરૂપ હવે g ઓફ x જો શું છે 2 માઈનસ x વર્ગ આમ આલે નો આલે 2 માઈનસ x વર્ગ એમ નો આલે x વર્ગ વાળું પછી એક ઘાત વાળું પછી અચળ પદો તો પેલા વર્ગ વાળું લઈ લ્યો તો માઈનસ x નો વર્ગ પેલા પછી એક ઘાત વાળું છેદ નહીં તો એ નાખવાનું છે એટલે 0x ની એક ઘાત પછી અચળ પદ આવશે પ્લસ 2 નિશાની આ રીતે આગળ પાછળ જેમ કરો એમ કરવાનું તો આ g ઓફ x અન્ય ગણવાનું રહેશે હવે ભાગાકાર કરો p ઓફ x ભાગ્યા g ઓફ x p ઓફ x શું છે x ની 4 ઘાત પ્લસ 0 x નો ઘન પ્લસ 0 x નો વર્ગ માઈનસ 5x પ્લસ 6 ભાગ્યા છે માઈનસ x વર્ગ પ્લસ 0 x પ્લસ 2 હવે કોના વડે ભાગાકાર શું તો અંદરનું પહેલું પદ x ની 4 ઘાત ભાગ્યા બહારનું પહેલું પદ માઇનસ x નો વર્ગ તો અહીં બે બે ઘાત ગઈ એટલે વૈતી બે આ નિશાની અંશને લગાડો છેદને લગાડો માઇનસ એને ક્યાંય ફેર પડે નહીં તો માઇનસ x નો વર્ગ વધ્યું તો માઇનસ x ના વર્ગ વડે ભાગાકાર છે તો માઇનસ ગુણ્યા માઇનસ હવે શું કરવાનું જેના વડે ભાગાકાર છો એના વડે બધાયને ગુણીને લખો માઇનસ ગુણ્યા માઇનસ એટલે પ્લસ x વર્ગ ગુણ્યા x વર્ગ એટલે x ની 4 ઘાત પ્લસ ગુણ્યા માઇનસ એટલે માઇનસ x ગુણ્યા x વર્ગ એટલે x નો ઘન સોરી 0 ગુણ્યા 1 એટલે 0 એ થશે સહગુણક 0 x નો ઘન એના પછી ઓકે પ્લસ ગુણ્યા માઇનસ એટલે માઇનસ 2 ગુણ્યા x વર્ગ એટલે 2x નો વર્ગ બદલાવી નાખો નિશાની પ્લસ છે તો માઇનસ માઇનસ છે તો પ્લસ માઇનસ છે તો પ્લસ x ની 4 ઘાત પ્લસ x ની 4 ઘાત માઇનસ ઉડી ગયા 0 પ્લસ 0 એટલે 0 x નો ઘન 2 પ્લસ 0 પ્લસ 2 એટલે પ્લસ 2x નો વર્ગ ઉપરથી નવું પદ ઉતાર્યું માઇનસ 5x હવે કોના વડે ભાગાકાર શું કે જેથી 0 x નો ઘન આવે તો અંદરનું પહેલું પદ 0 x નો ઘન ભાગ્યા બહારનું પહેલું પદ માઇનસ x નો વર્ગ બે બે ઘાત ગઈ હોય તો શું માઇનસ 0 x તો માઇનસ 0 x વડે ભાગાકાર છું તો માઇનસ ગુણ્યા માઇનસ એટલે પ્લસ 1 ગુણ્યા નો સહગુણક 0 તો 0 x વર્ગ ગુણ્યા x એટલે x ઘન પછી પ્લસ ગુણ્યા માઇનસ એટલે માઇનસ x ગુણ્યા x એટલે x વર્ગ 0 ગુણ્યા 0 એટલે 0 x નો વર્ગ પ્લસ ગુણ્યા માઇનસ એટલે માઇનસ 2 ગુણ્યા 0 x એટલે 0 x થઈ જશે કામ સહગુણક 0 છે એટલે આ નિશાની બદલાઈ નાખો પ્લસ છે તો માઇનસ માઇનસ છે તો પ્લસ માઇનસ છે તો પ્લસ આ એક પ્લસ વાળું પદ આ માઇનસ વાળું પદ બે સરખા પદ જોડી ગયા પ્લસ 2 પ્લસ 0 તો 2 ને 0 થશે 2 x નો વર્ગ એમનું માઇનસ 5 પ્લસ 0 એટલે માઇનસ 5 x ના x એમ નો નવું પદ ઉતારો પ્લસ 6 હવે કોના વડે ભાગાકાર શું તો કે અંદરનું પહેલું પદ 2x નો વર્ગ
પાંગિયા 12 નું પહેલું પદ - x નો વર્ગ x વર્ગ x વર્ગ ગયા ભાઈ તો શું માઈનસ 2 તો માઈનસ 2 વડે ભાગાકાર લો માઈનસ ગુણ્યા માઈનસ એટલે પ્લસ x વર્ગ ગુણ્યા 2 એટલે 2x નો વર્ગ પ્લસ ગુણ્યા માઈનસ એટલે માઈનસ 0x ગુણ્યા 2 એટલે 0x प्लस गुणिया माइनस એટલે माइनस 2 4 નિશાન બદલાય નાખો माइनस प्लस 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 છે તો माइनस माइनस છે તો प्लस આ બે પદ સરખા પણ વિરુદ્ધ નિશાન દ્વારા દોડી જશે સહગુણકનું સાદુરૂપ આપો माइनस 5 प्लस 0 माइनस 5 x ના x એમનો प्लस 6 प्लस 4 એટલે 10 તો ભાગાકાર થઈ ગયો પૂરો એટલે કે પદ ઉતરવાના છે નહીં એટલે પૂરો તો ભાગફળ q ઓફ x બરાબર શું આવ્યું તો કે માઈનસ x નો વર્ગ માઈનસ 0x માઈનસ 2 આમ ન લખું કે 0x વર્ગ પદ તો કાઈ સાચું પદ તો કહેવાય નહીં છે એવું એટલે કાઢી નાખો તો યાદ માઈનસ x નો વર્ગ માઈનસ 2 આમ લખો તો યાદ r ઓફ x તે શું હોય माइनस 5x प्लस 10 आते ही याद अपना भाग प्रविधि की भंगा करना पूरा सुन कोई लोग बताए मां तो कि एक बहुपदी ने बीजी बहुपदी बड़े भंगा करते हैं।